वाला भाइयों ने बहनों, आप सर्वने प्रभु ईसुना जीवंत अने पवित्र त्रिएक नाम में लॉगोस बाइबल स्टडी नी सेवा तरफ थी आप सर्वने प्रेमी सलाम पाठवू छू। आप सर्व लॉगोस बाइबल स्टडी द्वारा जे आत्मिक आशीर्वाद तमे प्राप्त करो छो, तमारी विविध साक्षीओ मने फोन द्वारा व्हाट्सअप द्वारा मळे छे અને મને પણ ઉત્તેજન મળે છે, અને આપ સર્વને પ્રભુએ આશીર્વાદો આપ્યા માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ। આજનો દિવસ એટલે 11 સપ્ટેમ્બર 2023 અને સોમવારનો દિવસ, અને નવા દિવસે આપણે જે પ્રશ્ન જોવાના છીએ એ તો યુના પ્રબોધકનું પુસ્તક તેનો 4th અધ્યાય અને 11મી કલમ। યુનાના પુસ્તકમાંથી જે જે પ્રશ્નો આપણે જોયા એમાંથી ઘણી બધી બાબતો આપણા વાસ્તવિક જીવનમાં આપણી સેવામાં શીખવા આપણને મળે છે। આજનો જે પ્રશ્ન છે 4th અધ્યાયની 11મી કલમ, ત્યાં યહોવાએ યુનાને પ્રશ્ન કર્યો, તેના પર મને દયા ન આવે? ક્યારે આ પ્રશ્ન કર્યો? કે આ પ્રશ્ન જ્યારે યહોવાએ યુનાને પૂછ્યો કે મને આ લોકો પર દયા ન આવે, આ પ્રશ્નની પાછળ બે બાબતો પ્રભુ આપણને જણાવવા માગે છે, સમજાવવા માગે છે, શીખવવા માગે છે। પહેલી બાબત કે ઈશ્વર બધાને પ્રેમ કરે છે, ઈશ્વર બધાને પ્રેમ કરે છે, સમગ્ર માનવજાતને પ્રેમ કરે છે, તે ઉત્પન્ન કરતા ઈશ્વર છે। તો પછી ગમે તે વ્યક્તિ એ ઈશ્વરથી દૂર થઈ ગઈ હોય, ઈશ્વરમાં ન માનતી હોય, ઈશ્વરનો સ્વીકાર ન કર્યો હોય, તો પણ ઈશ્વર તો પ્રેમ કરે જ છે એમને, એમને બચાવવા માટે। અને બીજી બાબત કે આ પ્રશ્ન દ્વારા યુના પોતે સમજી શકે, આ પ્રશ્ન દ્વારા યુના પોતે સમજી શકે કે નિનવે વિશે મેં જે વિચારેલું તે બધું ખોટું હતું। નિનવે વિશે એણે શું વિચાર કરેલો? કે નિનવેમાં મારે જવું જ નથી, ઇસ્રાયેલી પ્રજાને આ નિનવેની પ્રજા બહુ જ હેરાન કરે છે, પાછળ પડી ગયા છે, અવારનવાર ચઢાઈ કરે છે, લૂંટ કરે છે, તો એમનો બચાવ થાય એ સારું નથી, એવું એનો વિચાર હતો। તો એ આ પ્રશ્ન દ્વારા યુનાને યહોવા બતાવવા માગતા હતા કે તું નિનવે વિશે વિચારતો હતો તે ખોટું છે। હવે જ્યારે કિકાયોનનો વેલો સુકાઈ ગયો સૂર્યના પ્રકાશને કારણે, ત્યારે યુના કહે છે બહુ દુઃખી થઈ ગયો, અને ત્યારે યહોવાએ આ પ્રશ્ન કર્યો કે કિકાયોનનો વેલો, એના માટે તે કોઈ મહેનત નથી કરી, અને એ કિકાયોનનો વેલો તને બહુ ગમ્યો પણ જ્યારે સુકાઈ ગયો ત્યારે તને દુઃખ લાગ્યું, તો આ 1,20,000 માણસો નિનવેમાં રહે છે જેને મેં ઉત્પન્ન કર્યા છે, જેને મેં બનાવ્યા છે, શું એમના માટે મને દુઃખ ના થાય? એમનો નાશ થાય તો શું મને દુઃખ ના થાય? પણ એમના બચાવને માટે મેં તને મોકલ્યો, અને તું ગયો પણ ખરો અને એનો બચાવ થયો, ત્યારે તારે તો આનંદ કરવો જોઈએ, એવી બાબત અહીંયા કહેવામાં આવે છે। તેમની ચિંતા મને થાય છે, યહોવાને ચિંતા થાય છે સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે। યોહાન 3:16 આપણે જાણીએ છીએ કે પોતાના દીકરાને મોકલ્યો એ સારું કે તે વધસ્તંભે મરણ પામે અને લોકોનો ઉદ્ધાર કરે, એમનો નાશ ના થાય, એ માટે મોકલ્યા। જો આપણે નવા કરારમાં જોઈએ તો શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં જતા હતા, અને ત્યાં તોફાન થયું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘી ગયા હતા, અને શિષ્યો ગભરાઈ ગયા, બી ગયા, ડરી ગયા, અને શિષ્યોએ ઈસુને ઉઠાડ્યા, પ્રભુ તું સૂઈ રહ્યો છે, અમે નાશ પામીએ છીએ, એની કોઈ ચિંતા જ નથી? આ પ્રશ્ન કરેલો શિષ્યોએ, પ્રભુ કહે છે મને તો તમારી ચિંતા છે, તમારા એકલાની નહીં સમગ્ર માનવજાતની ચિંતા છે, એમનો નાશ ન થાય પણ એમનો બચાવ થાય એ માટે તો હું આવ્યો છું। તો આ પ્રશ્ન દ્વારા ફક્ત નિનવેના લોકોને માટેનો પ્રશ્ન કે યુના માટેનો પ્રશ્ન એ નહીં, પણ આપણા બધાના માટેનો પ્રશ્ન છે, આપણો બચાવ થાય એમાં ઈશ્વરને આનંદ છે, ઈશ્વરને યહોવાને આપણી ચિંતા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી ચિંતા છે,
તો આવો આપણે પ્રભુની પાસે આવીએ અને પ્રશ્ન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ જે આપણને આપવા માગે છે તે આપણે સ્વીકારીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો નવો દિવસ બતાવ્યો, નવો પ્રશ્ન તમે આપ્યો, સમજવામાં આત્માની દોરવણી આપો એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.